कार्यकर्ता ने जो महत्व આપવામાં આવે છે અને પરથી વિશ્વાસ મંગાવે છે એનો જીવંત ઉદાહરણ છે। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ જે રીતે એક સામાન્ય કાર્યકર્તામાંથી જવાબદારી આપતા બધા આજે જે જવાબદારી મને આપી છે એમનો હું આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો, અમિતભાઈ શાહ સાહેબનો, નડ્ડા સાહેબનો અને પ્રદેશના સૌ ભીખુભાઈ સાહેબ આગેવાનોનો આભાર માનું છું। તમે આભાર તો માનો છો પણ ચેલેન્જીસ કઈ કઈ છે સીઆરબી આપની પાસે? ચેલેન્જીસ છે, પાર્ટી ખૂબ મજબૂત છે અને એને વધુ મજબૂત કરીને આવનારા વધુ લાંબા સમય સુધી પાર્ટી સત્તામાં રહે અને સત્તા દ્વારા પણ લોકોની સેવા કરતી રહે। આજે જે અમારી પાસે સૌથી સામે મોટો પડકાર છે કોરોનાનો છે, કાર્યકર્તાઓ પૂરી તાકાત સાથે એમાં કામ કરી રહ્યા છે અને કોરોના અસર કરતા કરતા જે પાર્ટીની જવાબદારી છે પૂર્ણ કરીશું। શું ખૂટી રહ્યું છે એવું લાગે છે? નહીં, મને લાગે છે કશું જ ખૂટી નથી રહ્યું। જેટલી તાકાત સાથે સરકાર કામ કરી રહી છે અને સંગઠન કામ કરી રહ્યું છે એના જ કારણે આજે ગુજરાતમાં જે કેસોનું પ્રમાણ અને ડેથનું પ્રમાણ પણ કંટ્રોલમાં છે અને મને લાગે છે કે થોડા દિવસની અંદર આપણે હજુ વધુ કંટ્રોલ કરી શકીશું એવો મને વિશ્વાસ છે। પેટા ચૂંટણી પેટા પેટા ચૂંટણી એક એક પૂછે બધાને જવાબ આપી પેટા ચૂંટણીને લઈને અત્યારની સ્થિતિ જે જોવા મળી રહી છે અત્યારે સૌથી વધારે ચેલેન્જ ભાજપ સામે પેટા ચૂંટણી 8 સીટની પેટા ચૂંટણી છે અને 8-8 સીટો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતશે એ અમને ખાતરી છે અને એનું અમારું પૂરું પ્લાનિંગ પણ છે। જીતવાનું પ્લાનિંગ જાહેરમાં કહેવાનું હોતું નથી પરંતુ સંગઠનની તાકાત સાથે જે રીતે કાર્યકર્તાઓને જવાબદારી આપવાનું શરૂ થયું છે આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબના નેતૃત્વમાં જે કામ શરૂ થયું છે એ પરિણામ લક્ષી છે અને પરિણામ એમાં આપણને મળશે। તમને એવું લાગે છે કે ગુજરાતી વર્સિસ નોન ગુજરાતી ઘટનાક્રમ પણ તમને પડકારરૂપ બનશે? હું મારો જન્મ 1995 થયો હતો અને 1960 ગુજરાત અને મહારાષ્ટ્ર છૂટું પડ્યું હતું એટલે એવો કોઈ પ્રશ્ન નથી અને હું ગુજરાતમાં રહીને આટલા વર્ષોથી પાર્ટી સાથે પણ 3 વખત લડ્યો છું અને આખા દેશમાં 1950 હાઈએસ્ટ લીડ મને ગુજરાતના લોકોએ જ અપાવી છે એટલે મારામાં વિશ્વાસ પણ રાખ્યો છે એટલે મને આવો કોઈ મુદ્દો ક્યારેય નડ્યો નથી ના ઇલેક્શનની અંદર ના કાર્યકર્તાની અંદર એટલે એવો કોઈ મુદ્દો નડશે નહીં। ના મને બિલકુલ અપેક્ષા પણ નહોતી અને મેં અપેક્ષા રાખી પણ નહોતી પરંતુ ભારતીય જનતા પાર્ટીની આજ વિશેષતા છે કે કાર્યકર્તાઓને જવાબદારી આપી અને એમની પાસેથી કામ લેવું એની જે ખૂબી છે એક સામાન્ય કાર્યકર્તાને પણ આટલી મોટી જવાબદારી પર બેસાડવું એ ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં જ બને છે, બીજી કોઈ પાર્ટીમાં ક્યારેય બનતું નથી। સીઆરબી કોરોનાના કેસ સૌથી વધારે સુરતમાં જોવા મળી રહ્યા છે અને કાળાબજારી પણ સુરતમાંથી થઈ રહી છે, આ વાત વિશે તમે કેટલા વાકેફ છો અને અત્યાર સુધી તમે શું કર્યું હતું અને પ્રદેશ પ્રમુખ તરીકે શું કરવા માંગો છો? સુરતમાં લગભગ 300 કેસોની એવરેજ હતી, તમે છેલ્લા દિવસોમાં એ 200-210 સુધી આવી ગઈ છે એટલે કંટ્રોલ તરફ જયું છે, લગભગ 30-35% તો કંટ્રોલ થઈ ગયું છે। બીજું જે ઇન્જેક્શનની વાત કરો છો તો એ કદાચ 4-5 ઇન્જેક્શન બનાવનાર વ્યક્તિ એને પોલીસે ઝડપી પાડ્યો છે, એ જેલના સળિયાની પાછળ છે એટલે આવા જે તત્વો જ્યારે કામ કરતા હોય છે ત્યારે પોલીસ પણ સક્રિય હોય છે અને કોઈ પણ સજાગ રહેવું જોઈએ કે જ્યાંથી ઓથોરાઇઝ ઇન્જેક્શન મળતા હોય ત્યાંથી જ લેવું બધાની જરૂરિયાતને કારણે કદાચ કોઈકવાર કોઈક આવા લલચાઈ જતા હોય છે પણ હવે લોકો પણ જાગૃત થયા છે અને ઓથોરાઇઝ જગ્યા સિવાય ઇન્જેક્શન નહીં જ લે એના કારણે આવા લોકો પોતાની એમાં સફળ નહીં થશે। બીજું કૌભાંડ છે જેમાં સુરતમાં રેલો આવ્યો છે, સાનો કૌભાંડ ઇન્જેક્શનને લઈને દવાને લઈને? મેં કહ્યું ને કે જે લોકો પકડાયા એ લોકો જેલના સળિયા પાછળ છે, આવા કોઈ પણ લોકોને બક્ષવામાં નહીં આવે। કમલમ તો જઈશું, કમલમ તો રોજ જઈએ છે, કાર્યકર્તા છીએ તો કમલમ સાથે જોડાયેલા છીએ એટલે એમાં કોઈ વિષય નથી। પ્રદેશ અધ્યક્ષ તરીકે નહીં કાર્યકર્તા તરીકે હું જઈશ, નક્કી કરું છું હમણાં। વિધાનસભાની પેટા ચૂંટણી સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ ડિસેમ્બરની આવશે, પેટા વિધાનસભાની ચૂંટણી ગણી શકાય, 31 વિધાનસભાની પંચાયત છે, શું રણનીતિ અને ખાસ ગઈ વખતે જે જીત ત્યારે હારની પડી હતી આ વખતે પણ એવું રહેશે કે બધી જીતાશે? અમે હમણાં પણ હું કહીને ગયો છું એ જ વાત
કે બધી જ સીટો અમે ચોક્કસપણે વિધાનસભાની પણ જે પેટા ચૂંટણીમાં જીતવાના છે અને જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અંદર પણ ફરીથી અમે બધી જ સંસ્થાઓ કબજે કરીશું અને ભારતીય જનતા પાર્ટીનો ભગવો ફરીથી લહેરાવીશું. પ્રદેશ પ્રમુખ હવે વિધિવત રીતે આપ થઈ ચુક્યા છો, ભાગ લેવાના એવું અમારા